गोंडल विधानसभा बैठक ऊपर भाजपना उम्मीदवार गीताबा जाडेजानो विजय थता तेमना पुत्र गणेश भाईए हेलो सौराष्ट्र न्यूज नेटवर्क ने मुलाकात आपी हती। एमने जणाव्युं हतुं के गीताबानो विजय भाजपना विकासना कारणे थयो छे। मोदी साहेबना विकास अने कामगीरीना कारणे लोकोए गीताबाने विजयी बनाव्या छे अने आवनारा दिवसोमां तेओ विकासना कामो करशे तेवुं तेमणे जणाव्युं हतुं। અહેવાલ દીપક રાઠોડ। ખાસ કરીને ગોંડલ શહેર તથા ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો તથા ભારતીય જનતા પાર્ટીનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે હજી હાલ ગણતરી ચાલુ છે અને ગીતાબા 20,000ની લીટથી અત્યારે આગળ છે અને અત્યારે થોડા સમય બાદ અમને 100% સંપૂર્ણપણે ભરોસો છે, વિશ્વાસ છે કે ભાઈ 50,000થી પણ વધુ મતે ગીતાબા વિજય બનવાના। ગીરીશભાઈ, આ વખતે ઘણા બધા પડકારો હતા, કોઈ પડકાર અત્યારે દેખાણો છે ખરો? અમને ગોંડલ વિસ્તારના મતદારો ઉપર ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર 100% વિશ્વાસ હતો। વિકાસના કામ જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા છે એના ઉપર વિશ્વાસ હતો અને આજ સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ ગોંડલની જનતાએ અમને પૂરેપૂરો સાથ સહકાર અને પ્રેમ આપ્યો। ગણેશભાઈ, ખાસ એવું કહેવામાં આવતું હતું કે બે બાહુબલી વચ્ચેની લડાઈ છે, આ બાહુબલીમાં આપની જીત શું કહેશો? કોઈ પણ બાહુબલી વચ્ચેની લડાઈ નથી, કારણ કે આખરે મતદારો મત આપી અને નેતાઓને વિજય બનાવતા હોય છે, એટલે ક્યાંય પણ જાતના કોઈ પણ જૂથવાદ નહોતા, કોઈ પણ બીજા કોઈ વાત નહોતા। અહીંયા ગોંડલ ની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ હતો। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિકાસને ગોંડલની જનતાએ મત આપ્યો એવું 100% માનું।